કેસરિયા D3 કેનાલને થોડા સમય પહેલાં રિપેરિંગ કરાઈ છે અને કેનાલની કુંડી સાફ નહીં કરાઈ હોવાથી ઓવરફ્લો થયાનું અનુમાન છે. સરકાર દ્વારા ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાની કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાને મળ્યો છે. વલભીપુર બ્રાન્ચ કેનાલ, માળિયા બ્રાન્ચ કેનાલ, લીમડી બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી અનેક માઇનર અને સબ માઇનર દ્વારા લખતર તાલુકાને આવરી લેવામાં આવ્યો છે. આ બધી કેનાલ અવારનવાર છલકાઈ જવાથી કેનાલમાં ગાબડા પડવાના બનાવ બને છે, ત્યારે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યા મુજબ કેનાલ સાફ સફાઈ કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને નર્મદાના અધિકારીઓ મિલીભગત કરી કેનાલ સાફ સફાઈ કરવાના બદલે રૂપિયાની ભાગ બટાઈ કરી લે છે અને નામ નહીં દેવાની શરતે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે નર્મદાના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ હપ્તા લઈ અમુક ખેડૂતો કહે છે તેમ પાણી છોડે છે અને બંધ કરે છે, તેમની બેદરકારીનો ભોગ ખેડૂતો બને છે અને લાખો રૂપિયાનો ઊભા પાક બળી જતાં ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. ત્યારે સાવડકી તલાવડી પાસે થઈને બજરંગપુરા તરફ જતા રસ્તા ઉપર કેનાલ છલકાઈ જતા ત્રણ મશીન દ્વારા છોડવામાં આવે તેટલું પાણી છલકાઈ રહ્યું હતું. આ પાણી આશરે 1-2 કિલોમીટર સુધી ફરી વળવા સાથે ખેતરમાં વરિયાળીના વાવેતર અને એરંડાના ઊભા પાકમાં ફરી વળતા ખેડૂતના ઊભા પાક બળી જવાનો ભય ઊભો થયો છે. કેરિયાથી વણાથી કેરિયા માઇનોર ડી કેનાલ ઓવરફ્લો થતા વરિયાળી વાવેલ છે તો નુકસાન થાય છે હાર્યું, અને કેનાલ 3-4 વખત કીધું પણ બંધ કરી નથી. સલકાની હતી છે, સલકાની છે, એ લાવે પણ નુકસાન છે, વરિયાળીમાં નુકસાન છે, માપને છોડતા નથી કેવા છતાં નુકસાન અતિ છે. મારું નામ પાર્થ પટેલ છે, આ ખેતર મારું છે. સરકારની બેદરકારીના કારણે આ કેનાલ વધુ છોડવાથી અમારો પાક બગડી ગયો છે. એડા વાવેલા છે આમાં અને આ પાક બગડી જવાથી સરકારનું તંત્રનું કોઈ કાળજી નથી, એનાથી આ પાક બગડી જશે તો આની જવાબદારી કોણ લેશે? અને એની પડખે વરિયાળી વાવેલી છે, એ પણ પાક બગડી જશે. સરકારને રજૂઆત કરવા છતાં, અધિકારીઓને રજૂઆત કરવા છતાં આનો કોઈ નિર્ણય આવ્યો નથી અને હજી એટલી જ કેનાલ ચાલુ છે, હજી ધીમી કરી નથી. આપણે લખતર ના વણા રોડે જવાના સીમાડા ઉપર ઊભા છીએ. આ રોડ ઉપર પસાર થતી કેસરિયા D3 માઇનોર કેનાલ જે વણાથી નીકળી, આમ તો તે છે ને વણા પાસેથી નીકળી અને ઠેઠ વણા થઈ અને સદા સુધી જાય છે, ત્યારે હાલમાં આ કેનાલ છે આપ જોઈ શકો છો કે છલકાણી છે. હું મારા સાથી મિત્રને કહીશ કે દેખાશે એટલે બધા પ્રમાણમાં છલકાઈ રહી છે કે આ પાણી ઠેઠ એક કિલોમીટર સુધી બે બાજુ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. બાજુની અંદર એરંડા વાવેલું એક ખેતર છે, તેની અંદર પણ પાણી ફરી વર્યા છે અને આ ખેતર આ એરંડા ખેડૂતને કેવું એવું છે કે ખેડૂત આ જો એરંડાને પાણી લાગી ગયું તો એરંડા ઊભા એરંડા ભરી જશે. અને આ બાજુમાં આપ જોઈ શકો છો કે વરિયાળીનો એક પાક વાવેલો છે, ત્યાં પાછળ એક મહિલા પોતે આ પાણીનું શું કરવું તે જોઈને એક ટેન્શનમાં પણ ઊભા છે અને ક્યાંને શું કરવું. ત્યારે આપણે સરકારને કહીએ કે આ કેનાલ અંતર્ગત આ વિસ્તારના ખેડૂતો દ્વારા અવારનવાર ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી અને સતત ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. આ અંગે ખેડૂતો દ્વારા હાઈકોર્ટ સુધી પણ રજૂઆત કરેલી છે અને તેઓએ PIL કરવાની પણ તૈયારી દર્શાવી છે, તેમ છતાં કોઈ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને જે કેનાલના અધિકારીઓ છે તેની બેદરકારીનો ભોગ આ ખેડૂતો બની રહ્યા છે. આ કેનાલ સાફ કરવા માટે થઈ અને સરકાર દ્વારા અવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પણ કોઈ ચેક કરતું નથી કે આ કેનાલ સાફ કરે કે નથી કરતા. કદાચ આગળ કોઈ ખરડનો ડટો આવી ગયો હોય અને તેના કારણે આ કેનાલ છલકાયું એવું બને તો આ કેનાલ સાફ કરવાની જવાબદારી કોને? સરકારી અધિકારીની, કોન્ટ્રાક્ટરની કે ખેડૂતોની? તો આપણે સરકારને વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે અધિકારીઓ પર પગલાં લે, કારણ કે આ કેનાલનો અધિકારી જે છે તે કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા નથી તેવું આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે. વિજય જોશી, લખતર, ગુજરાત.